શાંતિ નિકેતન વિદ્યાસંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 એમાં અંગ્રેજી વિષય શીખીશું. તો અંગ્રેજીમાં તો આપણે શું શું શીખી ગયા? ઘણું બધું શીખ્યા. યાદ છે તમને શું શીખ્યા? તો એબીસીડી શીખ્યા, પહેલી અને બીજી એબીસીડી શીખ્યા ને, એના ઉચ્ચાર શીખ્યા, એનો અર્થ શીખ્યા, સ્પેલિંગ શીખ્યા. શીખ્યા કે નહીં? એ ફોર એન, એન્ટ એટલે કીડી, તો એન્ટનો સ્પેલિંગ શીખ્યા, કીડી એનો અર્થ કહેવાય, એનો ઉચ્ચાર એન્ટ કહેવાય. તો આપણે 1 to 10 એના સ્પેલિંગ શીખ્યા. આપણે આજે વાહનોના સ્પેલિંગ કાલે શીખ્યા હતા, સોરી આજે આપણે વાહનોના સ્પેલિંગ તો આગળ શીખી ગયા, પણ આજે આપણે શું શીખીશું? પ્રાણીઓના સ્પેલિંગ. શું શીખીશું? પ્રાણીઓના સ્પેલિંગ. આપણે થોડાક પ્રાણીઓના સ્પેલિંગ શીખી ગયા. મેં તમને કાલે કહ્યું હતું કે આ સ્પેલિંગ છે ને તમે લખીને તૈયાર કરી દેજો. ચાલો, કેટલા સ્પેલિંગ તૈયાર કર્યા છે? આવડે છે ભાઈ? ચાલો હું તમને પૂછું કે ડોગનો સ્પેલિંગ બોલો તો કોને આવડે છે? ડોગ, તો ડોગનો સ્પેલિંગ DOG થશે ને. ડોગનો સ્પેલિંગ શું થશે? DOG. ડોગ એટલે કૂતરો. તો એવી રીતે ગાયનો સ્પેલિંગ શું થાય? ગાય. ગાયનો સ્પેલિંગ ખબર છે તમને? ગાયનો સ્પેલિંગ શું થશે? ગાય એટલે કાઉ. તો કાઉનો સ્પેલિંગ COW. કાઉનો સ્પેલિંગ થશે ને. આપણે નામ લખીશું એનિમલ્સ, ANIMALS, એનિમલ્સ. બરાબર, એનિમલ્સ એટલે પ્રાણી. રેટનો સ્પેલિંગ શું થશે? રેટ એટલે શું થાય, એનો અર્થ શું થાય પેલા બોલો. રેટનો અર્થ શું થશે? તો ઉંદર. આવડે છે ને? સરસ. રેટનો અર્થ ઉંદર. હવે ઉંદરનો સ્પેલિંગ લખો છે તો ઉંદરનો સ્પેલિંગ શું થશે? RAT, RAT, રેટ એટલે ઉંદર. હવે ડોગનો સ્પેલિંગ લખો હોય તો ડોગનો સ્પેલિંગ DOG, ડોગ એટલે કૂતરો. બિલાડીનો સ્પેલિંગ લખો છે તો CAT, કેટ એટલે બિલાડી. પછી શિયાળનો સ્પેલિંગ લખો હોય તો શિયાળનો સ્પેલિંગ શું થશે? તો FOX, ફોક્સ એટલે શિયાળ. અને ભૂંડ, ભૂંડનો સ્પેલિંગ લખો હોય તો તમે જોયું છે, ભૂંડ જોયું છે ને, તે ભૂંડનો સ્પેલિંગ લખો હોય તો ભૂંડનો સ્પેલિંગ શું થાય? PIG, પીક એટલે ભૂંડ. આપણે ત્યાં સુધીના સ્પેલિંગ શીખી ગયા છીએ. શીખ્યા ને કે ના શીખ્યા? શીખી ગયા. પછી GOAT, ગોટ એટલે બકરી. શીખ્યા? લખ્યા ને? 4 અક્ષરના 5 અક્ષરના સ્પેલિંગ લખ્યા છે. સરસ. પછી DEER, ડીયર એટલે ફરક. LION, લાયન એટલે સિંહ. BEAR, બિયર એટલે રીંછ. HORSE, હોર્સ એટલે ઘોડો. અને SHEE, શીપ એટલે ગેટ. તો આટલે સુધી તો આપણે આ સ્પેલિંગ કાલે શીખી ગયા છે. શીખ્યા છે ને? હવે આપણે આજે સામેના પેજ ઉપરના સ્પેલિંગ શીખીશું. તો એમાં જુઓ કેટલા 5 અક્ષરના સ્પેલિંગ છે, કોઈ 6 અક્ષરના સ્પેલિંગ છે, છે ને? તો હવે તમને થશે ટીચર, 2 અક્ષરના 3 અક્ષરના તો યાદ રહેતા હતા, અને આને કેવી રીતે યાદ રાખશું? બરાબર ને? તો આપણે થોડીક વધારે મહેનત કરવી પડે ને યાદ રાખવા માટે. એને 2 થી 3 વાર વાંચવું પડે, કોઈને 5 વાર વાંચવું પડે, લખવું પડે, વારંવાર એનો મહાવરો કરીએ તો આપણને યાદ રહી જાય. બરાબર? તો હવે આપણે અહીંયા કેમલ, કેમલ એટલે ઊંટ, ઊંટનું ચિત્ર છે ને, ઊંટનું ચિત્ર આપ્યું છે. તો ઊંટનું ચિત્ર છે, ત્યાં ઊંટનો સ્પેલિંગ લખવાનું. હવે તમને 4 લાઈનો લખતા આવડી ગયું, આવડી ગઈ છે ને? હવે હું 4 લાઈન ના દોરું તો ચાલે? ચાલે.
C-A-M-E-L केमल केमल इतने पुंज केमल इतने सुनते से पुंज बराबर केमल इतने पुंज अबे ये बातें हम बीच में स्टेलिंग कर से चला बाजा मस्ता अबे अबे तुमने बाजा ले ले सारा छे चित्र सारा छे बाघ चित्र छे बाघ चित्र छे सरस तो बाघ का स्पेलिंग शू थे एनो उच्चार कर से टाइगर तो टाइगर का कुछ छे એટલે टी आई जी टी आई जी T-I-G-E-R टाइगर एटले बाघ શું થશે टाइगर એટલે બાઘ टाइगर બાઘ હવે આપણે એની બાજુમાં બીજો સ્પેલિંગ લખીશું તો એની બાજુમાં કયો સ્પેલિંગ છે ભાઈ સાથે ચિત્ર છે જુઓ ચિત્ર સાથે છે તો રેબિટ એટલે કે સસરાનું ચિત્ર છે તો રેબિટનું સ્પેલિંગ શું થશે આર એ બી બી એટલે આ શું વંચાય ડબલ બી શું વાંચે શું આપણે ડબલ બી 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 આર એ ડબલ બી આઈ ટી રેબિટ રેબિટ એટલે સસરું આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસરું તો આપણે અહીંયા લખીશું રેબિટ હવે કયા સ્પેલિંગ લખીશું જીબ્રા આપણે આજે થોડાક સ્પેલિંગ લખીશું કેમ ખબર છે આજે લાંબા સ્પેલિંગ છે તો લાંબા સ્પેલિંગ ભગવાની યાદ શક્તિ વધારે જોઈએ ને આપણને તો જીબ્રા જીબ્રા નું સ્પેલિંગ શું થશે જેડ શું થશે જેડ ઈ બી Z E B R A શું થશે જીબ્રા ના સ્પેલિંગ થશે Z E B R A જીબ્રા જીબ્રા એટલે જીબ્રા જોયે છે ને તમે છટા પડતા વાળો ચિત્રમાં તો જોયો જ હશે જોયે છે અહીંયા તો જો ના જોયો તો આપણી ચોકડીમાં તો આપેલો જ છે આપેલ જીબ્રા એટલે જીબ્રા આ જીબ્રા ક્યારે ખબર છે ક્યારે છે જંગલમાં ક્યારે જંગલમાં કેવો લાગે છે ગધેડા જેવો લાગે ને પણ એના શરીર ઉપર તો ચટક પડે છે બરાબર ને જુદા જુદા પડકા છે છે ને સરસ તો હવે આપણે જીબ્રાની બાજુનો સ્પેલિંગ વાંચો સરસ છે મંકી સરસ કરીશું કે મંકી તો મંકી એટલે વાંદરો તો એમ ઓ એન એમ ઓ એન મન અને કી તો કે ઈ વાય એમ ઓ એન કે ઈ વાય મંકી શું થશે મંકી મંકી એટલે વાંદરો મંકી એટલે હવે એની બાજુમાં છે શાનું ચિત્ર છે ગધેડા શાનું છે ગધેડાનું તો ગધેડાને શું કહેવાય તો ગધેડાને કહેવાય ડોંકી શું કહેવાય ગધેડાને ડોંકી તો ડોંકીનો સ્પેલિંગ આવે છે બોલો ડોંકીનો સ્પેલિંગ શું થશે તો ડી ઓ એન કે હવે જો અહીંયા મંકી અને ડોંકી આ મંકી નો સ્પેલિંગ છે આ ડોંકી નો સ્પેલિંગ છે તો બંને એક જેવા છે ખાલી એનો આગળનો અક્ષર તો ડાયને અહીંયા આવ્યો અહીંયા એન આવ્યો મંકી અને ડોંકી તો ડોંકી નો સ્પેલિંગ શું થશે ડોંકી નો સ્પેલિંગ થશે ડી ઓ એન
કે ઈ કાય રોકી એટલે ગરેલું રોકી એટલે શું થશે ગરેલું હવે આપણે પપેલો ગેસનું ચિત્ર છે છે ને ગેસનું ચિત્ર તો ગેસનું ચિત્ર છે એટલે ગેસનો ઊંચા શું થશે તો પપેલો પપેલો એટલે ગેસ તો પપેલાનું સ્પેલિંગ શું થશે તો બી U B U double F એટલે કે F F બે વખત B U double F A N O શું થશે B U double F F A perfect બફલો એવું લખ્યું છે આપણે જોબરીમાં શું લખ્યું છે બફલો પણ આપણે એને ઊંચા શું બોલીએ છીએ બફેલો તો બફલો એટલે શું થશે ભેંસ શું થશે બફલો એટલે ભેંસ હવે પાછળમાં સાનું સ્પેલિંગ છે એ તો ચિત્ર ઓળખતા જશો તમે તો જો ને બોલો તાર સાનું સ્પેલિંગ છે હાથી નો સાનું છે હાથી તો હાથી નું સ્પેલિંગ શું થશે તો હાથીનો સ્પેલિંગ થશે એલિફન્ટ ઈ એલ ઈ શું થશે ઈ એલ ઈ પી ઈ એલ ઈ પી એચ પી એચ એ એન ટી પી એચ એ એન ટી હવે છે હવે થશે ટીચર આ થોડા બહુ સ્પેલિંગ થઈ ગયું બરાબર તો શું કરવાનું આપણે બે ભાગમાં E L E P E L E P પછી H A N T E L E P H A N T તો એલિફન્ટ શું વાંચે શું આપણે એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી હવે શું વાંચે શું જીરા શું વાંચીશું જીરા ચિત્ર છે ને જીરાનું તો જીરાનું સ્પેલિંગ શું થશે જી આઈ આર શું થશે જી આઈ આર જી આઈ આર એ ડબલ એફ ઈ જી આઈ આર એ ડબલ એફ ઈ જીરા શું થશે જીરા તો જીરાનો ઉચ્ચાર પણ જીરા પર થશે કારણ કે એ તો પ્રાણીનું નામ છે બરાબર ને તો પ્રાણીનું નામ હોય તો એ જીરા તો આને આપણે શું વાંચીશું જીરા અને નીચે આપણને એક સ્પેલિંગ આપે છે શાના આપે છે એક ચિત્ર હજી નીચે લઈ ગયું જુઓ છે સરસ સારું છે કિસ્કોલી સારું છે કિસ્કોલી તો કિસ્કોલી ને શું કહેવાય સ્કીવર્લ શું વાંચાય સ્કીવર્લ બરાબર તો સ્કીવર્લ નો સ્પેલિંગ થશે એસ ક્યુ એસ ક્યુ પછી યુ આઈ ડબલ આર ઈ એલ એનિમલ્સ એટલે પ્રાણીઓ તો પ્રાણીઓના સ્પેલિંગ થયા થયા ને તો આ સ્પેલિંગ તમારે સમા લખવાના છે અંગ્રેજીની નોટમાં કેટલી વખત એક સ્પેલિંગ બે વખત કાલે કરે છે ને તો અંગ્રેજીની નોટમાં લખવાના છે
સમજ પડી તો હવે આપણે ફરીથી એક વખત વાંચીશું આવશે વાંચો ચલો બોર્ડ ઉપર થી વાંચો ચલો સી એ એમ ઈ કેમ કેમલ એટલે ફૂલ સી એ એમ ઈ એલ કેમલ એટલે ફૂલ પછી શું છે ટાઈગર ટી આઈ જી ઈ આર ટી આઈ જી ઈ આર टाइगर એટલે બાર પછી રેબિટ આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસુ પછી જીબ્રા ઝેડ ઈ બી આર એ જીબ્રા એટલે જીબ્રા મંકી તો એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો ડોંકી ડી ઓ એન કે ઈ વાય ડોંકી એટલે ગધેડો હવે બફેલો છે તો બી યુ ડબલ એફ એ એફ ઓ બફેલો બફેલો એટલે બેસ ઈ એલ ઈ સી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી જી આઈ આર એ ડબલ એફ ઈ જીરા એટલે જીરા અને એસ ક્યુ આને શું વંચાય ક્યુ એસ ક્યુ પછી યુ ક્યુ એ વાંચે છે અને યુ પણ બોલે છે એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ સ્કિબરલ એટલે ખિસકોલી તો આ જે સ્પેલિંગ છે એ આપણે તૈયાર કરવાના છે શું કરવાનું છે તૈયાર કરવાના પણ લખીએ તો તૈયાર થાય ને એટલે બોલતા જવાનું લખતા જવાનું અને વાંચન કરવાનું મેં તમને કહી દો કે જેમો પણ તમને ટાઈમ મળે તમે બાર રમતા હોય તો રેગમાં રમતા હોય તો રેગમાં પણ તમે સ્પેલિંગ લખી શકો એ રીતે પણ તૈયાર કરી શકાય તો આપણે આ સ્પેલિંગ છે લખીને તૈયાર કરીશું અને વાંચન પણ કરીશું તો જ આવડશે ને કારણ કે આ તો લાંબા સ્પેલિંગ તમને થશે ટીચર આ તો કેટલા લાંબા સ્પેલિંગ છે ને પણ આપણે એને મારો કરીએ તો આપણને આવડી જાય બરાબર ગમે તે લાંબુ હોય મુશ્કેલ હોય પણ આપણે એને પ્રયત્ન કરીએ તો આવડે એટલે આપણે ધીરે ધીરે એનો પ્રયત્ન કરતા રહેવાનું સમજ પડી આપણે રોજે રોજ વાંચન કરવાનું રોજ ટીચર જે શીખવાડે છે એનું વાંચન કરીએ અને એનું મનન કરીએ તો આપણને યાદ રહી જાય બરાબર યાદ રહેશે સરસ તો આ જે સ્પેલિંગ છે તમે તૈયાર કરી દેજો અત્યાર સુધી આપણે જે કંઈ શીખ્યા છીએ બધું તૈયાર કરવાનું છે કસોટી આવે છે ને ટેસ્ટ પેપર આવે છે ને તો ટેસ્ટ પેપર લખો છો બધા લખો છો ને સરસ ઓકે ચલો તો જય શ્રી કૃષ્ણ.